એક તો છો ને તમે. નહીં ખોખી, ઠીક તો હું પ્રયત્ન કરી રહ્યો છું. બદલા કે હું થોડી વાર મેડિટેશન કરી લઉં. ઠીક છે, કરી લો, સારું લાગશે તમને. મારી લાડકી ચકલી મારી દીકરી સાથે આટલી મોટી ઘટના બની અને હું ચાહીને પણ કઈ નથી. મનને શાંત કરતા કરતા ફરી મનનો ઉચાટ વધારી દીધો. શું કરું કોકી, તું જ કે મને શું કરું. સહન નથી થતું મારાથી. આપણે કોમલે આ શું કર્યું અને શું કામ, શું કામ આપણે ક્યાં ખોટા પડ્યા કોકી. કોમલે નાનપણમાં જોયેલા સપના આપણે પડી જશે દીકરા. મારું રિઝલ્ટ આવી ગયું, મને પૂરા 98% મેં તને 95% ની વાત કરી હતી, પણ તું તો 98 લઈ આવી છે, એટલે એક નહીં દીકરા, તારા માટે 3-3 ગિફ્ટ થશે. કમ 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 કમ. આજો તારા માટેની 3 ગિફ્ટ. હવે તું જ નક્કી કર તને કઈ જોઈએ છે. અમારું અને તારું ભવિષ્ય તું નક્કી કર, તારે આમાંથી શું બનવું છે. પપ્પા, હું ડોક્ટર બનીશ. અરે વાહ, બનો ડોક્ટર બનો. ના, ડોક્ટર બનીશ તમારે ઓપરેશન કરવું પડશે, લોહી જોવું પડશે. ના ના, એ હું નહીં કરું. તો પછી શું કરીશ. હું પોલીસ બનીશ, એકદમ બહાદુર પોલીસ. વેરી ગુડ, પોલીસ બનો અને ભલભલા ગુંડાઓની શાન ઠેકાણે પાડી દો. ના, ગુંડા લોકો પાસે તો ગન હોય, હું એ લોકોને મારું એ પેલા તો એ લોકો મને મારી દેશે. ના ના, હું પોલીસ પણ નહીં બનું. તો શું કરીશ. હું પાયલટ બનીશ. ઓકે, જે બનો એ બનો, ડોક્ટર બનો, પોલીસ બનો, પાયલટ બનો, તારું ભવિષ્ય તારે જ ઘડવાનું છે, તારે જ નક્કી કરવાનું છે. ના પપ્પા, હું નાની છું એટલે હું નક્કી નહીં કરું કે મારે શું બનવાનું છે. તમે મોટા છો એટલે તમે કહેશો એ જ કરીશ અને તમે કહેશો એ જ બનીશ. મારી ચકલી, બહુ ડાઈ ડાઈ વાતો કરતી થઈ ગઈ ને મા બચ્ચો. તમારી ચકલી વાતો જ ડાઈ ડાઈ કરે છે. ઓકે, મારી ચકલીને કઈ નહીં કહેવાનું, એ ડાઈ છે. હા, પણ બહુ ભણભણ કરશે તો તમારી ચકલી માટે મુરત્યો ગોતવામાં તકલીફ નહીં પડે. એ કોકી, આપણી ચકલી ખૂબ ભણી ગણીને પોતાને માટે પોતાને યોગ્ય મુરત્યો જાતે જ શોધી લે છે. ખોટું ખોટું, એવું થોડી હોય. પપ્પા, હજી તો હું ખૂબ ખૂબ ભણીશ અને પછી તમે લોકો કહેશો ત્યારે
અને તમે લોકો કહેશો ત્યાં જ હું મેરેજ કરીશ. ઓ વાર મમો બચ્ચો. શું કરો ચકલી, લગ્ન કરી લીધા? તારા પપ્પાને આપેલું પ્રોમિસ ભૂલી ગઈ? આઈ એમ રિયલી વેરી સોરી પપ્પા. પ્લીઝ અમને આશીર્વાદ આપો. અમે બંને એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ, એટલે જ અમે મેરેજ કર્યા છે. પણ તારે આવી રીતે મેરેજ કરવાની શું જરૂર હતી? એવીથી કઈ ઉતાવળ હતી તને? આરો બસ, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. કોમલ, મને હતું જ કે આ લોકો આપણને નહીં જ સ્વીકારે અને સવાલોનો વરસાદ વરસાવશે તે અલગ, એટલે આ લોકો મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકે એ પહેલા હું જાતે જ અહીંથી જતો રહેવા માંગુ છું. અમે એવું કંઈ બોલ્યા જ નથી ને? પણ તમે બોલ્યા વગર પણ ઘણું બધું કરી ચૂક્યા છો. અમે એવું તો શું કરી નાખ્યું તારી સાથે? આરો બસ, ચાલ કોમલ, આપણને અહીંયા ઉદાર મને કોઈ આશીર્વાદ નહીં આપે, આપણે નીકળીએ. એક મિનિટ, તું કેમ આટલું બધું રિએક્ટ કરી રહ્યો છે? તને તો અમે કઈ કહ્યું જ નથી. કોમલબેન, હું કહ્યું તમે ભગવાન જેવા મા બાપનું દિલ દુભાવ્યું, આટલો મોટો આઘાત આપ્યો એમને, હું ની કહ્યું મને એ લોકોએ તમારા માટે આટલું મોટું પગલું ભરતા પહેલા એક વાર તો વિચાર કરવો જોઈતો હતો કે મોટી બેન અને મોટા સેટ પર હું બેઠે. સવિતા બસ, ખબરદાર હવે એક શબ્દ પણ બોલી છે તો. પણ મોટી બેન, કહ્યું ને કઈ નથી બોલવાનું. દીકરી જમાઈ ઘરે આવે ત્યારે એમનું સ્વાગત આ રીતે ન કરાય. જા, તું બધા માટે ચા નાસ્તાની તૈયારી કર. આશીર્વાદ નહીં આપો. સોરી અંકલ, હું સાચું કહું, આઈ નો કે તમે મારા પર ખૂબ ગુસ્સે છો. કોઈ પણ બાપ હોય, સ્વાભાવિક વાત છે. પણ ટ્રસ્ટ મી, હું કોમલને ખૂબ ખૂબ પ્રેમ કરું છું, હું એને ખુશ રાખીશ. ચાલો બેટા, આવો અંદર. અમે અહીંયા માત્ર આશીર્વાદ લેવા માટે આવ્યા છે, હવે અમે નીકળીએ. મેં તમને બંનેને અંદર આવવાનું કહ્યું ને?